નમસ્કાર. રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છાઓ સાથે દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. રમતોના મહાકુંભ રિયો ઓલિમ્પિકમાં ભારતને મળ્યો પહેલો મેડલ. 58 કિલો વર્ગની કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને સાક્ષી મલિકે રચ્યો ઇતિહાસ. કુશ્તીમાં મેડલ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની સાક્ષી. સાળંગપુરમાં હરિભક્તો, સંતો તથા રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામીનું નશ્વર દેહ ગઈકાલે પંચમહાભૂતમાં થયો વિલીન. દિવ્ય આરતી બાદ મહંત સ્વામી સહિતના સંતોએ સ્વામી બાપાના પાર્થિવ દેહને આપ્યો મુખાગ્નિ. સુરતને વિશ્વકક્ષાનું રેલવે સ્ટેશન બનાવવા માટે રેલવે મંત્રી સુરેશ પ્રભુની ઉપસ્થિતિમાં રેલવે, ગુજરાત એસટી વિભાગ અને એસએમસી વચ્ચે થયા એમઓયુ. વડોદરા રેલવેના આંતરમાળખાકીય વિકાસ માટે પણ કરાયા સમજૂતી કરાર. અનુસૂચિત જાતિના યુવાધનને રોજગારી આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત અવ્વલ. શ્રમ રોજગાર મંત્રાલયના સત્તાવાર આંકડા મુજબ અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી આપવામાં દેશમાં ગુજરાતનો 89.5% હિસ્સો. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમા તહેવાર રક્ષાબંધનની ગુજરાત સહિત દેશભરમાં પરંપરાગત ઉત્સાહપૂર્વક થઈ રહેલી ઉજવણી. રાખડીની છેલ્લી ઘડીની ખરીદી માટે બજારોમાં જોવા મળી ભીડ. સમાચાર વિગતવાર. રમતોના મહાકુંભ રિયો ઓલિમ્પિકમાં ભારતની મહિલા પહેલવાન સાક્ષી મલિકે 58 કિલોગ્રામ વર્ગની કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. સાક્ષી મલિક આ સફળતા મેળવનારી પહેલી ભારતીય મહિલા છે. હરિયાણાની 23 વર્ષીય સાક્ષીએ કિર્ગિસ્તાનની પહેલવાન ઐસેલુ તિનિબેકોવાને હરાવીને ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. પહેલા રાઉન્ડમાં પછડાટ ખાધા બાદ સાક્ષીએ બીજા રાઉન્ડમાં ડબલ લેગ એટેક મારફતે કિર્ગિસ્તાનની પહેલવાનને માત કરી હતી. આ સફળતા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોએ સાક્ષીને અભિનંદન પાઠવ્યા છે. ભારતે પાકિસ્તાનને લપડાક મારતા જમ્મુ કાશ્મીર અંગે વિદેશ સચિવ સ્તરની મંત્રણા કરવાની પાકિસ્તાનની દરખાસ્ત પ્રારંભમાં ફગાવી દીધી હતી. જો કે પાછળથી વિદેશ સચિવે વાતચીતમાં ભાગ લેવાની શરતી તૈયારી બતાવી છે અને સીમાપારથી ચલાવાતા આતંકવાદનો મુદ્દો ચર્ચવાની માંગણી કરી છે. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવાની તથા તે અંગે કોઈની દખલ માન્ય નથી તેવા પોતાના વલણને ભારતે ફરીથી સ્પષ્ટ કર્યું છે. યુગ પુરૂષ એવા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો નશ્વર દેહ ગઈકાલે સાળંગપુરમાં લાખો હરિભક્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંચમહાભૂતમાં વિલીન થયો હતો. અંતિમ સંસ્કાર વિધિમાં ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અરૂણ જેટલી અને સુરેશ પ્રભુ સહિત સંખ્યાબંધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોઈએ એક અહેવાલ. લાખો હરિભક્તો અને સંતો તથા સામાજિક અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાળંગપુરમાં બીએપીએસના સંત શિરોમણી અને શાંતિદૂત તરીકે નવાજાયેલા પ્રમુખ સ્વામી મહારાજનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. આજે સાળંગપુર ધામમાં આવેલા પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કારની વિધિ કરાઈ હતી, જેમાં ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા અને ભારે હૃદયે તેમને અંતિમ વિદાય આપી હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિતના અનેક રાજકીય નેતાઓ, યોગ ગુરુ બાબા રામદેવ, ઉદ્યોગપતિઓ સહિત કેટલાક મહાનુભાવો બાપાની અંત્યેષ્ટિમાં હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ બાપાના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરાઈ હતી, જે માટે બાપાના દેહને ગુરુ મંડપમાંથી તેમના કક્ષમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું હતું અને પ્રમુખ સ્વામીને પાલખી દ્વારા અંત્યેષ્ટિ માટે લઈ જવાયા હતા. બપોરે પાલખીને સ્વામિનારાયણના સંતો દ્વારા ખેંચવામાં આવી હતી. પ્રથમ આ પાલખીને શાસ્ત્રી મંદિર ખાતે લઈ જવાઈ હતી અને ત્યારબાદ મંદિરની પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર મંત્રોચ્ચારણથી કરાયા હતા, જેમાં સ્વામિનારાયણના સંતોએ ગીતાના શબ્દો ટાંકીને તેમને કૃષ્ણના સ્વરૂપ ગણાવી ભાવાંજલિ અર્પી હતી. યેનાક્ષરં પુરુષં વેદ સત્યં પ્રોવાચ તાં તત્વતો બ્રહ્મ વિદ્યાં
एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी सूर्याचंद्रमसौ विधृतौ तिष्ठतः एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी द्यावा पृथिव्यौ विधृते तिष्ठतः। दिव्य आरती द्वारा तेमने श्रद्धांजलि आपवामां आवी त्यारे वातावरण पवित्र बनी गयु हतुं। स्वामी सजानंद दयाळु सजानंद दयाळु बळवंत बहुनामी जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदु कर जोड़ी। તેમણે અગાઉ ઈચ્છા વ્યક્ત કરી હતી તે અનુસાર બંને મંદિરના બિંદુ જ્યાં મળે છે ત્યાં બાપાની અગ્નિ સ્પર્શ વિધિની તૈયારી કરાઈ હતી। બાપાની ઈચ્છા મુજબ તેમની અંતિમ વિધિમાં સામાન્ય લાકડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ચંદનનું લાકડું પ્રતિક સ્વરૂપે જ મૂકવામાં આવ્યું હતું। બાપાના દિવ્ય દેહની ચિરવિદાય વેળાએ સંતો સહિત ભક્તો ભાવુક બન્યા હતા અને તેમની અનંત યાત્રા શરૂ થઈ હતી। દૂરદર્શન સમાચાર અમદાવાદ। આઝાદીના 70 વર્ષની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। આ યાત્રા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા મોરબીના ટંકારા ખાતે આવી પહોંચતા તેને વૈદિક મંત્રોચ્ચાર સાથે આવકારાઈ હતી। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અનંત ગીતે અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીકાંત શર્મા સહિત મહાનુભાવોનું ભાજપની મહિલા કાર્યકરોએ કુમકુમ તિલક દ્વારા સ્વાગત કર્યું હતું। મોરબીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા, ગ્રામીણ વિકાસ મંત્રી જયંતિભાઈ પટેલ અને ધારાસભ્યો ઉપરાંત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જ્યાં પર નરેન્દ્ર મોદીજીને સારે મંત્રીઓ કો ઇન પવિત્ર સ્થળી કો જાને કા આદેશ હમે દિયા હૈ। अब उसमें से दो स्थल है जिसके लिए यह अवसर मुझे मिला है। उसकी शुरुआत महर्षि दयानंद सरस्वती जी के इस पावन स्थली से करने का मुझे अवसर मिला। यहां पर टंकारा में महर्षि दयानंद सरस्वती जी की यह जन्मस्थली। એરપોર્ટથી સવાયું રેલવે સ્ટેશન બનાવવા કેન્દ્ર સરકારે જોયેલું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં રેલવે વિભાગ, ગુજરાત એસટી નિગમ તથા સુરત મહાનગરપાલિકા વચ્ચે ગઈકાલે સમજૂતી કરાર થયા હતા। રેલમંત્રી સુરેશ પ્રભુ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયેલા કરારમાં રેલવેની 67%, એસટીની 30% તથા સુરત મહાનગરપાલિકાની 3% હિસ્સેદારી રહેશે। દેશને નવી ઓળખ આપવાવાળું સૌથી પહેલું આ સ્ટેશન બનશે। 61 માળના આ આધુનિક રેલવે સ્ટેશનને ઊભું કરવાની પ્રક્રિયા ઝડપથી હાથ ધરાશે તેમ રેલમંત્રી શ્રી પ્રભુએ જણાવ્યું હતું। કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ તથા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે રાજ્યમાં રેલવેના આંતરમાળખાકીય વિકાસ માટે રેલવે મંત્રાલય તથા ગુજરાત સરકાર વચ્ચે ગઈકાલે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે આ સમજૂતી કરાર થતાં રાજ્યમાં રેલવેની આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ તથા દેશના અન્ય દૂરદરાજના ક્ષેત્રોના વિકાસના એક નવા યુગની શરૂઆત થશે। શ્રી પ્રભુએ જણાવ્યું હતું કે તાજેતરમાં વડોદરા અમદાવાદ વચ્ચે શરૂ થયેલ ટ્રેનને કાયમી ચાલુ રખાશે અને તેનું નામ સંકલ્પ એક્સપ્રેસ રહેશે। આ અગાઉ રેલવે મંત્રીએ ફતેગંજ ફ્લાયઓવરને પ્રમુખ સ્વામી મહારાજ ફ્લાયઓવર નામ આપતી તકતીનું અનાવરણ કર્યું હતું, તો નવીન કેબલ સ્ટે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું અને તેને બાબા સાહેબ આંબેડકર સેતુ નામ આપવામાં આવ્યું હતું। આગામી 22 અને 23મીએ યોજાનારા ગુજરાત વિધાનસભાના સત્રને વધુ દિવસ માટે બોલાવવાની વિપક્ષની માંગણી અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના કામકાજની જરૂરિયાત મુજબ સત્ર બોલાવવાનું હોય છે। સરકાર પક્ષ જે કામકાજ હાથ ઉપર લેવાનું હોય
જે નવા કાયદા બનાવવાના હોય અથવા જે વટહુકમને મંજૂરી આપવાની હોય અથવા સરકારની જરૂરિયાત પ્રમાણેનું જે કામ વિધાનસભામાંથી મંજૂર કરાવવાનું હોય અને વૈધાનિક રીતે જે કામ કરવા પાત્ર હોય એ માટે જેટલો સમય જોઈએ એ પ્રમાણે વિધાનસભા સત્ર સરકાર બોલાવતી હોય છે અને અત્યારે બે દિવસ માટેનો એજન્ડા સરકારે નક્કી કર્યો છે અને એ પ્રમાણે વિધાનસભા સત્ર અમે બોલાવીશું. અનુસૂચિત જાતિના યુવાનોને રોજગાર આપવામાં 2014ના વર્ષમાં ગુજરાત સમગ્ર દેશમાં 59% સાથે પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારનો ગુજરાતનો હિસ્સો દેશભરમાં 89% છે. ભારત સરકારના શ્રમ રોજગાર મંત્રાલય અને રોજગાર તાલીમ મહાનિર્દેશાલય દ્વારા બહાર પડાયેલા સત્તાવાર આંકડાઓમાં આમ જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં રોજગાર વિનિમય કચેરીએ 18,85,000 જેટલા અનુસૂચિત જાતિના વર્ગોના યુવાધનને વર્ષ 2014માં રોજગાર અવસર પૂરા પાડવામાં આવ્યા હતા. મહિલા વર્ગને રોજગારી પૂરી પાડવામાં 80% સાથે 2014માં ગુજરાત મોખરે રહ્યું છે. દેશમાં 6,10,000 નારી વર્ગને રોજગારી અપાઈ, તેમાં ગુજરાત એકલાએ 4,84,000 બહેનોને રોજગાર પૂરા પાડ્યા હતા. તબીબી કોલેજમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં ગુજરાતના નડિયાદના વતની હેત શાહે અવ્વલ રહીને મેદાન માર્યું છે. હાલ હેત રાજસ્થાનના કોટા ખાતેની એલન કોચિંગ સંસ્થામાં છે. ડીડી ન્યૂઝની ટીમે આ સંસ્થાની મુલાકાત લીધી ત્યારે તમામ સફળાર્થીઓ ખુશ થનારા હતા. ઉલ્લેખનીય છે કે પહેલા 10 પરીક્ષામાં પણ કોટાના 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. કોટામાં રહીને અભ્યાસ કરનાર પ્રથમ રહીને હેત સંજય શાહ ઉપરાંત કોટામાં ભણતો ઓરિસ્સાનો એકાંશ ગોયલ બીજા નંબરે અને ઝુંઝુનનો વતની નિખિલ બાજિયા ત્રીજા નંબરે આવ્યો છે. હેત શાહે જણાવ્યું છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. मेरे कोचिंग में मेरे पेरेंट्स ने सपोर्ट दिया तो उसके अकॉर्डिंग मेरा रिजल्ट तो काफ़ी अच्छा लगा और ऐसा टेस्ट है कार्ड बच्चों वेरी गुड. बिल्कुल एम्स इज द बेस्ट कॉलेज इन द कंट्री टू अप्लाई फॉर एंड उसमें लोग આજે ભાઈ બહેનના સ્નેહના પ્રતીક્ષામાં પર્વ રક્ષાબંધનની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને તેના દીર્ઘ આયુષ્યની કામના કરી રહી છે. અગાઉ બજારોમાં રાખડીની ખરીદી માટે બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોઈએ એક વિશેષ અહેવાલ. ભાઈ બહેનના પ્રેમનો પુરાવો તો સૂતરના એક તાતણાથી લઈને હીરાજડિત રાખડીઓ સુધી મળી રહી છે. રાખડી સૂતરના તાતણાની હોય કે સોનાના દોરાની, પરંતુ બહેનનો ભાઈ માટેનો ભાવ એક જ હોય છે. એ અતૂટ બંધનના તહેવાર રક્ષાબંધન માટે બહેનોએ બજારમાં લાઈનો લગાવી છે. હેન્ડમેડથી લઈને ઇકો ફ્રેન્ડલી રાખડીઓનું પણ આ વર્ષે આકર્ષણ છે. એક એવા પણ વેપારી છે જે વિવિધ સંદેશો આપતી રાખડીઓ બનાવી છે. જનજાગૃતિ અભિયાનની મોટી મોટી રાખડીઓ બની છે, જેવી રીતે કોમી ઇખલાસનું છે, હસી હિન્દુ મસી મુસલમાન બે ભેગા થાય તો હમ હમ એટલે હમ હિન્દુસ્તાની સારે જહાં સે અચ્છા હિન્દુ સીતા હમારા મજબ નહીં સિખાતા આપસ મેં બેર રખના. પછી વ્યસન મુક્તિનું એવું અભિયાન છે કે ભાઈ ભાઈ બહેન ભાઈ બહેન કા સચ્ચા પ્યાર વ્યસન મુક્ત પરિવાર. એવી રીતે શિક્ષણની ઉપર લખે કે જીસકી બેટી શિક્ષિત ઉસકી ઉન્નતિ નિશ્ચિત. દર વર્ષે ભાઈના કાંડાને અવનવી રાખડીથી શોભતું કરવાની ઈચ્છા સાથે બહેન બજારો ખૂંદી નાખે છે. આ વર્ષે પણ કંઈક એવો જ માહોલ છે. બાળપણમાં લડતા ઝઘડતા હોય પરંતુ સ્નેહનો આ બંધન અતૂટ છે જેને બાંધી રાખે છે રાખડી. હું દર વખત એને મારી જોડે લઈને જ રાખડી લેવા આવું છું કે હું એની પસંદની રાખડી લઉં એમ, કે મારે બાંધવી જ છે તો એ મારા ભાઈને ને ભાભીને જોડે લઈને આવું. એક એ રીતની રક્ષાબંધન આગલા દિવસ અમે કરીએ કે એની પસંદની હું રાખડી લઉં અને બીજા દિવસ હું એના ઘરે જઈને રાખડી બાંધવા જાઉં છું. ગમે એટલું મીડિયા સોશિયલ મીડિયા બધું આગળ વધી જાય પણ જે ભાઈ બહેનનો પ્રેમ છે, જેમ ગુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી, એ આપણા જાતે જ્યારે આ સૂતરનો તાંતણો બાંધીએ અને એ જે લાગણી આપણને આવે એ બે ભાઈ છે ને વોટ્સઅપ કે મીડિયાથી ના આવે. હું અહીંયા રાખડી ખરીદવા આવેલી છું. રાખડી બહુ સરસ છે પણ ભાવ વધારો છે, પણ ભાઈ માટે તો બધું ચાલે. અલગ અલગ કેટલી જાતની રુદ્રાક્ષ વાળી લુંબા છે, પછી રુદ્રા ચંદનની રાખડી છે, સુકણની રાખડી છે, અલગ અલગ વેરાયટી કેટલી જોવા મળે છે, કલકત્તી રાખડી છે, બજારમાં અલગ અલગ વેરાયટી બહુ સરસ છે. ભાઈ બહેનનું રક્ષણ કરે તે માટે રાખડી બાંધવામાં આવે છે તેવી માન્યતા છે.
જોકે રક્ષણકર્તાએ આ સંબંધે ઉષ્માપૂર્ણ રાખવાનું કામ નાનકડી રાખડી કરી જાય છે અને તેથી જ આ સ્નેહના તાતણાનું આગવું જ મહત્વ વર્ષોથી રહ્યું છે. આ સાથે સવારનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.